ખાતે મીઠું ભરીને આવતા ઓવરલોડ ડમ્પરોના કારણે વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આ પાટણ આરટીઓના આશીર્વાદથી ઓવરલોડ ડમ્પરો ચાલે છે કેમ તેઓ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે અલગ અલગ મીઠાની ફેક્ટરીઓ આવેલી છે. તેની અંદર બનાસકાંઠાના બોરો ગામથી સતત દિવસ દરમિયાન અને રાત્રે ઓવરલોડ ભરીને મીઠાના ડમ્પરો ચાલતા હોય છે. તેના કારણે રોડ ઉપર મીઠાવાળું પાણી ઢાળવાના કારણે ચિકાસ જામી જતી હોય છે અને તેના કારણે વારંવાર અકસ્માતની ઘટનાઓ બને છે. તો અકસ્માતની ઘટનામાં કેટલાક લોકો તો મોતને પણ ભેળી ચૂક્યા છે. ત્યારે પાટણ આરટીઓની મીઠી નજર હેઠળ ઓવરલોડ મીઠાના ડમ્પરો બોરુગામથી સિધાડાથી સાંતલપુર સુધી પહોંચે છે કે શું તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. કારણ કે જાહેર રોડ રસ્તામાં પાણીવાળું મીઠું પડવાના કારણે રોડ ઉપર ચિકાસ જામતી હોય તેને લઈ વારંવાર સાંતલપુરમાં અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરની ઘટનામાં જોઈએ તો રોડ પર પડેલ મીઠાના કારણે વધુ એક શાકભાજી ભરેલી ગાડી પલટી મારી ગઈ હતી તો અનેકવાર સ્થાનિકો બાઇક ચાલકો ભોગ બની રહ્યા છે. વાહન ચાલકો અનેકવાર અકસ્માતના ભોગ બની રહ્યા છે છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. ત્યારે આમાં તંત્રની લાપરવાહી કે પછી આ ઓવરલોડ ચાલતા ડમ્પરો પર આરટીઓના આશીર્વાદ સ્થાનિક પોલીસના આશીર્વાદ તે એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. આમ અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે હવે પાટણ આરટીઓ અધિકારીઓ કોઈ એક્શન લેશે કે કેમ તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. એક બોરોથી સાંતલપુર મીઠું આવે છે, ફૂલ ઓવરલોડ ગાડીમાં આવે છે મીઠું. પાછળ કોઈ મેન્યુ બીજું મારતા નથી, મીઠું રહે છે. એના કારણથી રોડ બહુ ચીકાસવાળો થાય છે. એના કારણથી આજે મેં બ્રેક મારી એટલે આખી ગાડી મારી ફરીથી પલટી મારી ગઈ. આજે મારે ભીના જોખમમાંથી હું નીકળ્યો છું. આજે સાંતલપુર તાલુકામાં ત્રણ ગાડી પલટી મારી ગઈ. એક બાઇક પલટી મારી ગયું, એના કારણથી ગાડી પલટી મારી ગઈ છે. આજે કોઈ કહેતો કોઈ કાર્યવાહી કરતું નથી, નથી પોલીસ સ્ટેશનથી કોઈ કહેતો કે નથી આરટીઓ વાળા અવરલોડ ગાડી ભરીને આવે તો કાંઈ નથી. બ્યુરો રિપોર્ટ, અનિલ રામાનુજ, રાધનપુર.